मित्रों नमस्ते, वंदे मातरम। एक मित्रनो प्रश्न छे, योगालय नी आसपास ज रहे छे, एमने भूख ज लागती नथी। घरगथ्थु घणा बधा उपचारो कर्या, भूख लागती नथी अने कब्जियात रह्या करे छे। एटले जूना मळनो निकाल नथी थतो अने परिणामे भूख नथी लागती अने जठराग्नि पण एमनो मंद रहे छे। एवा संजोगोमां एमने पूछ्यू छे खूब विश्वसनीय रीते कि भाई तमे कहेशो एटले मने फायदो थशे ज, एवो एमनो दृढ़ विश्वास छे। आओ आपणे एमने मैं जे जवाब आप्यो ए तमने पण कही दऊं छूं, तो तमने पण काम लागशे। आ उपचार मित्रों बारे महीना थई शके, कोईपण ऋतुमां आ उपचार थई शके। तमारे शुं करवानुं, 20 ग्राम जेटली सूकी आंबली रात्रे तमारे पलारी देवानी, पाणीनी अंदर चचुका काढी नाखवाना, अने बीजा एक नानी वाटकीमां 50 ग्राम जेटलो गोळ पलारी देवानो। ये गोळवालू पाणी सवारे आंबलीनी अंदर नाखीने बराबर एने कूश करी नाखवानुं, एने बिलकुल लुद्दी बनाई देवानी एनी, अने पछी गाळी लेवानी, अने एमां थोड़ू सींधव नाखी देवानुं। अनुकूलता होय तमारे तो थोड़ी मरी पाउडर भभराई देवानुं। अने मित्रों आ प्रयोगनी अंदर तमे जो फुदीनो पण नाखी शको, जो मिक्सरनो उपयोग करीने फुदीनानी पेस्ट बनावेली जो तैयार होय અને થોડું આદું પણ તૈયાર હોય તો નાખી શકો છો, પરંતુ આમાં મહત્ત્વના પરિબળો જે છે એ ગોળ અને આંબલી છે। 50 ગ્રામ ગોળ અને 20 ગ્રામ આંબલી, આનાથી લગભગ 2 ગ્લાસ જેટલું દ્રવણ તૈયાર થશે। સવારે નાસ્તાના 20 મિનિટ પહેલાં તમારે આ દ્રવણ શાંતિથી પી જવાનું છે, અને રાત્રિ ભોજનના 1 કલાક પહેલાં આનો ઉપયોગ કરવાનો છે। કારણ કે મિત્રો આની અંદર પ્રચુર માત્રામાં આયન પણ સમાયેલું હોય છે, ફાઇબર્સ પણ ખજાનો હોય છે એમાં, એના કારણે ભૂખ બહુ લાગે છે, કકડીને ભૂખ લાગે છે, અને કબજિયાતનો પણ નિકાલ થાય છે। ફક્ત ગર્ભવતી બહેનોએ પોતાના ડૉક્ટરની સલાહથી આ કરવું જોઈએ। જે લોકોને ચામડીના પ્રોબ્લેમ છે, અથવા તો જે લોકોને સાંધાઓના દુખાવા છે, વાત પ્રકૃતિ છે જે લોકોની, એ લોકોએ આ વિષયને એવોઈડ કરવો જોઈએ। બાકી બધા જ લોકોએ આ ખૂબ ટેસ્ટી હોય છે, ખૂબ મજા આવે છે પીવાનું, આ પ્રયોગ અવશ્ય કરવો જોઈએ। કારણ કે ભગવાને તેમાં ભરપૂર ફાઇબર્સ નાખેલા છે, આયર્ન છે, કેલ્શિયમ છે, મેંગેનીઝ છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, અને એ ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ તરીકે પણ કામ કરે છે, માટે આપણે અવશ્ય એનો ઉપયોગ કરવો જ જોઈએ। પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ, મર્યાદામાં રહીને ઉપયોગ કરવો જોઈએ, કારણ કે શાસ્ત્રોએ કીધું છે અતિ સર્વત્ર વર્જયેત। મિત્રો આપ પ્રયોગ કરજો, ખૂબ ફાયદો થશે। આ વિષયનો સંપૂર્ણ શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું। જગતજની ભારત માતાને પ્રણામ કરું છું, અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું। વંદે માતરમ।